બીજી તરફ બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ગઢડા ગોપીનાથજી મંદિરનો આજરોજ 190મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં આજથી ત્રિદિવસીય કથાનું સમાપન થયું હતું. ત્યારે ગોપીનાથજી મંદિરમાં દેવપક્ષ દ્વારા સત્તામાં આવ્યા બાદ આ પહેલો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. હરિજીવનદાસજીના ચેરમેન મીના પછી પહેલો પાટોત્સવ એ ગઢપુરમાં ગોપીનાથજીના મંદિરમાં ગોપીનાથજીનો ઉજવા રહ્યો છે. 189 વર્ષ પહેલાં જે સ્થિતિમાં ભગવાને સ્થાપના, ભગવાન આબે હું આપણી સાથે ગોપીનાથજી વાત કરતા હોય એ પ્રકારની એમની મૂર્તિ, એમનો પાટોત્સવ, એમનું જ્ઞાનયજ્ઞ નિમિત્તે 3 દિવસની કથા, એક અનેરો ઉત્સાહ એ સંપ્રદાયના અનુયાયો સાધુ સંતો સમગ્ર રાજ્યમાંથી આવ્યા છે. પરમ પૂજ્ય રાકેશ પ્રસાદજી આચાર્યજી આવ્યા છે, સૌ સાધુ સંતો પધાર્યા છે. ત્યારે આનંદની વાત છે, ગઢપુરના નવા ટેમ્પલ બોર્ડે પણ આ ગઢપુર ગોપીનાથજી મંદિરનો વિકાસનો સંકલ્પ કર્યો છે. અનેક પ્રકારની સમસ્યા વિટામણાઓ પછી ભગવાનના આશીર્વાદથી એક સ્વીકૃત ટેમ્પલ બોર્ડ બન્યું છે. ત્યારે મને પણ સંપૂર્ણ ભરોસો છે, એક ધર્મનો ધ્વજ એ સમગ્ર વિશ્વમાં સમગ્ર રાજ્યમાં ફરકતો રહેશે અને ગોપીનાથજીની કૃપા એ બનતી રહેશે અને એક નવા પ્રકારની વિકાસ એ પણ ગોપીનાથજી મંદિરનો સમાજ માટે થવાનો છે, સમાજની વ્યવસ્થા માટે થવાનો છે.